दलसन फूलना हमीज सरजन हारा राम दलसन फूलना हमीज सरजन चलो बच्चों गुड मॉर्निंग आज आप जोइए धोरण चार विषय गणित नहीं तो कुल बाढ़ को कितना जाए प्रवास में 212
સવાર બાળકોને સીટ મળશે. બાદબાકી કરીએ બે માંથી આઠ બાદ થશે નહીં, એટલે શું કરીએ, અહીંથી લીધો દસ કોઈ એક લીધું ઓછું એક થઈ જાય ઝીરો. અહીંયા દસ બે તો આપણી પાસે હતા જ, દસ ને બે બાર, બાર માંથી આઠ કરવાના કાઢવું જોઈએ, આઠ નવ દસ એને બાર ચાર રહ્યા રેડી આય ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો, બે માંથી બે જાય તો ઝીરો. કેટલા બાળકો? તો કે ચાર બાળકો સીટ વગરના રહેશે. આ ચાર બાળકોની સીટ મળશે નહીં, બરાબર. ચાલો ત્રીજો પ્રશ્ન છે એમાં, જો આ બાળકોને 35 સીટ વાળી 6 બસમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે? બસ તે બાળકોને સીટ કેટલી? 35. એક બસમાં 35 સીટ છે તો એવી 6 બસ, એક સીટ એક બસમાં 35 સીટ તો 6 માં કેટલા? એકનો સંખ આપી છે સીટો 6 ની શોધવાની, એટલે શું કરશું આપણે આગળ કીધું એમ ગુણાકાર, કે એક બસમાં 35 સીટ તો આવી 6 બસ, 35 35 35 35 35 એમ 6 વાર, બરાબર. 35 નો 6 વાર સરવાળો કરો, અથવા તો 35 ગુણ્યા 6 તો આપણે 35 ગુણ્યા 6 કરશું, સરવાળો લાંબો કરશું નહીં. ચાલો તો 35 ગુણ્યા 6, ચાલો 6 ને 5 સાથે ગુણશું, 6 5 30, તો 30 ની 0 વધી પડી 3, બરાબર. હવે 6 ને 3 સાથે ગુણશું, 6 તરી 18, 18 માં કેટલા ભેળવશું? 3, 18 19 20 ને 21, તો 21. કેટલા બાળકોને સીટ મળશે? 210, 210 બાળકોને સીટ મળશે. હવે આપણને ખબર પડી જાય કેટલાને નહીં મળે, કુલ બાળકો છે 212, તો એમાં 210 ને સીટ મળે તો કેટલા બાળકોને ન મળે? 10 11 ને 12 બે બાળકોને સીટ મળશે નહીં. તો અહીં આપણે ગણિત કરીએ, કુલ બાળકો છે 212, કુલ બાળકો માં સીટ મળે છે 210 બાળકોને સીટ મળશે. આમાંથી બાદ કરીએ, બે માંથી 0 જાય તો 2, એક માંથી 1 જાય તો 0, બે માંથી 2 જાય તો 0, બે બાળકોને સીટ મળશે નહીં. રેડી? જેટલું આગળ હતું તેમ જ છે. ચાલો આગળ, જો બાળકોની સંખ્યા 245 હોય, આ ધારવાનું છે આટલે હોય, જો 245 હોય અને બધા બાળકોને સીટ મળશે તો 35 સીટ વાળી કેટલી બસની જરૂર પડશે? વિદ્યાર્થીઓ હવે આપણે કેટલા સમય છે એ નથી શોધો, બસ ની સંખ્યા શોધવાની, બરાબર. આ જે 245 છે એમાં 35 સીટ વાળી બસમાં બેસાડવાના છે વિદ્યાર્થીઓ, તો આપણે બસ શોધવી હોય એટલે શું કરશું, ભાગાકાર, કેટલી બસ ની જરૂર પડે. જો તમે આ 245 ગુણ્યા 5 થી કરો તો જવાબ ખોટો આવે, કેટલી બધી બસો થાય, કેટલી બધી બસો જોઈ, 245 વિદ્યાર્થી છે તો એના માટે આપણે આ બે નો ગુણાકાર છે એટલી બસ જોઈ નહીં, ભાગાકાર છે એટલી જોઈ, કે 245 બાળકોને બેસાડવાના, ડિવાઈડ કરવાના, એકમાં 35 બીજા 35 એમ ગોઠવાના છે. આપણે 245 સંખ્યા આપી દીધી છે, બરાબર. અહીં સંખ્યા એવી નથી, સંખ્યા શોધવાની હતી, બરાબર. બસ આવી હતી અને એક બસમાં સમય એ આવી હતી, બસ આવી હતી અને એક પાસે બસમાં સમય એ, એટલે ગુણાકાર. અહીંયા સંખ્યા આવી હોય અને એક બસમાં કેટલા સમય એ આવ્યો હોય ત્યારે બસ શોધવાની. તો 245 ભાગ્યા 35. હવે આપણે 35 ટકાનો ઘડ્યો આવડે નહીં, તમને ન આવડે, મને ન આવડે, બરાબર. તો આપણે શું કરવાનું, 245 લાવવા માટે ગુણાકાર કરશું. ભાગ ચાલે, વધારે ચાલે
पुल एटले खबर पाटा पुल जोयो छे ने आपणे बधाए, एवो पुल केटलो लांबो छे
345 મીટર તેના નીચેથી એક નદી વહે છે. આપણે પુલ નીચે હંમેશા પુલ શું કામ બાંધવા માટે નીચે નદી જતી હોય એમાંથી પાણી જતું હોય ચોમાસામાં આપણે નીકળી ન શકીએ એટલે પુલ બનાવ્યો હોય. પુલ ની નીચે શું છે નદી. તો નદીની પહોળાઈ કેટલી હશે હે જો પુલ જેનો છે ધારો કે આ પુલ કેટલો આપણે કીધો છે આ પુલ છે એના નીચે આ નદી છે બરાબર. તો પુલ છે 345 મીટર તો નદીની પહોળાઈ પણ નીચે કેટલી હોય કેટલી જોઈએ 345 મીટર જેવડો પુલ એવડી લાંબી નદી હોય સમજાણું એનથી લાંબી હોય નહીં કે ટૂંકી ન હોય. જેટલો પુલ છે એટલા આપણે તમે નદીમાં પાડા પુલે જોવા જતા છો ચોમાસામાં પાણી જ્યારે છોડે ને એમાંથી ત્યારે જોવા ગયા છો તમે તો જેટલો પુલ છે પહોળો એટલું બધે અહીં સુધી પાણી જતું હોય તો એવડી નદી હોય પુલ જેવડો છે એટલી નદીની પહોળાઈ ગણવાની બરાબર. તો એમાં પણ આવશે 345 મીટર નદીની પહોળાઈ હશે. ચાલો પછી આઠમું તથા જો બસ 5 મીટર લાંબી હોય તો આ પુલ ઉપર એકની પાછળ એક એવી કેટલી બસો ઊભી રહી શકે. ધારો કે આ પુલ છે તેમાં આપણે ગણ્યું એક બસ આની બીજી બસ આ ત્રીજી આ ચોથી આ પાંચમી આ છઠ્ઠી સાતમી આમ કે લાઈનમાં બસ ગોઠવવાની છે. હવે અહીંયા આપણે જોઈએ સામાન્ય રીતે તો એક બસ પછી બીજી બસ રહીએ તો થોડું આપણે ડિસ્ટન્સ રાખીએ અંતર પણ અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું નથી અંતર રાખવાનું એટલે એમ જ માની લેવાનું કે અલગ અલગ અડીને બસ ઊભી છે. તો કે 5 મીટર લાંબી બસ હોય તો આ પુલ ઉપર કેટલી બસ ઊભી રહી શકે. હવે તમને થાય કે આમાં બીજું કઈ રકમ છે ને 5 મીટર લાંબી બસ છે તો આપણે આગળના દાખલાના આધારે કરવાનું છે. પુલ કેવડો પુલ છે 345 મીટર 345 મીટર નો પુલ એમાં 5 5 5 5 5 5 5 એક બસ ગોઠવવાની છે 5 5 મીટર ની. તો આપણે શું કરવાનું બસ ની સંખ્યા શોધવાની છે અને ભાગાકાર બરાબર 345 આ મીટર નો પુલ છે એમાં આપણે 5 મીટર ની એક એવી બસ ગોઠવવાની છે. ચાલો આપણે ભાગાકાર કરી 5 નો ગુણી પુલ કેટલી વધે ને 34 થી વધે ને એ ભાગ ચલાવવાનો છે 5 6 30 આપણે ગણી બોલતા તે 5 5 5 5 10 5 5 15 બરાબર 5 6 30 પછી 5 7 35 તો 35 વધી ગયા 34 કરતા તો ભાગ ચાલશે નહીં એટલે 5 6 30. ચાલો 4 માંથી 0 થાય તો 4 3 માં 3 એ 0 ઉપરથી 13 5 2. ચાલો હવે 5 નો ગુણ્યો બોલવાનો છે 45 થી વધે ને એમ તો 45 આવે ત્યાં સુધી તો આપણે 5 નો ગુણ્યો બોલો જો 45 આવે છે 5 ના ગુણ્યામાં બોલો આયો ને 5 9 45 તો એનો હું છું 5 9 45 45 માંથી 45 આપણે કાઢી નાખ્યું 0 5 5 5 0 4 5 4 તો 0 બરાબર. તો કેટલી બસ ઊભી રહી શકે 69 બસો ઊભી રહી શકે ત્યાં. તો કે પુલ ઉપર કેવડો પુલ લાંબો છે એ આગળના દાખલામાં આપણે આવ્યું હતું 7માં 345 મીટર બરાબર. ચાલો આગળ હવે નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે. હવે જે આ પુલ છે અને અહીંયા નીચે જે નદીની અહીંયા ધારો કે આ એની સપાટી છે પાણી અત્યારે જતું નથી બરાબર. પાણી ન જતું હોય ત્યારે આ 36 મીટર રહે કેટલું 36 મીટર. તમે આ પુલે જાઓ જોવા માટે પુલે તો પુલ જે છે એની નીચે ઊંડી નદી કેટલી છે 36 મીટર. પાણી ન જતું હોય ત્યારે ખાલી નદી હોય પાણી નથી જતું ત્યારે 36 મીટર કોઈ પુલ આ પુલ 36 મીટર છે કોઈને ધમકો મારવો પડે આપણે ઘણે પાડે પૂરતી પડતા હોય તો એને 36 મીટર ઊંડાઈ પડે સમજાણું પુલ ઉપરથી પડે એટલે 36 મીટર નીચે પડે આ એવું કહે છે. 36 મીટર સપાટી છે 36 મીટર પરંતુ આ સપાટી ચોમાસામાં પુલથી 70 મીટર જ નીચે રહે છે. હવે પાણી આવે એટલે પાણીની જે સપાટી હોય ત્યાંથી પુલની સપાટી 70 મીટર હોય છે. કેટલી 70. તમે પાણી જોવા જાવ છો ને જ્યારે વધુ પાણી જોયું હોય ત્યારે પુલથી પાણીની સપાટી ઓછી હોય થોડું થોડું ત્યારે વધારે હોય પાણી જેટલું વધારે એમ સપાટી ઓછી બાકી રહે
સમજાયું? તો કે પાણી જે રહે ચોમાસામાં સોળ્યું ત્યાં 17 મીટર નીચે રહે છે, તો આપણે કુલ સપાટી 37 છે, તો બંને નો તો શું કીધું નીચે રહે તો બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત, તો તફાવત લગાતાર 36 માંથી આપણે 17 બાદ કરી લઈએ, 36 માઇનસ 17 પાણી હોય ત્યારનો તફાવત છે 19 મીટર, સમજાયું?